ભુજમાં રહેતા શીતલભાઈ શાહે જણાવ્યું હતું કે તેઓના દીકરીએ માસ્ક શમન રાખ્યું હતું, જેમાં 30 દિવસના ઉપવાસ હતા, જે ઉપવાસના પર્ણો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. ઉપવાસ ફક્ત સવારના અને સાંજના ગરમ પાણી ઠંડુ કરીને પીવાનું હોય છે, અને જ્યારે પારણા કરવામાં આવે છે ત્યારે સાકરનું પાણી, ગોળનું પાણી, મગનું પાણી આપીને પારણા કરવામાં આવે છે. જૈન ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે માસ્ક શમણના ઉપવાસ જે લોકો રાખે છે તેઓના પાપ ધોવાઈ જાય છે. મારું નામ દિશા શીતલભાઈ શાહ છે. મારી એજ 20 યર્સ છે અને મેં 30 ડેઝના ફાસ્ટ કર્યા હતા, જેનું નામ માસ્ક શમણ છે, અને આજે તેનો પારણો છે. તો બેઝિકલી આ 30 ડેઝના ફાસ્ટમાં એવી રીતે હોય કે અમને ખાલી ઉકાળેલા પાણી પર રહેવાનું હોય અને ધરમ ધ્યાન કરવાનું હોય, અને પારણાના દિવસે અમને મગનું પાણી છે, સાકરનું પાણી છે, ગોળનું પાણી છે, એનાથી પારણો કરાવવામાં આવે છે. ઉપવાસ કરવાથી ઘણા બધા ફાયદા છે. એક તો ધર્મ તરફથી આપણે આગળ વધીએ છીએ, અને બીજી વસ્તુ, અગર આજ વસ્તુ તમે સાયન્ટિફિક રીતે બી જોવા જાઓ તો શરીર માટે બી બહુ સારી છે, કે તમારું જે પાચન ક્રિયા છે ને એ બધી વસ્તુ છે એ બહુ સારી થાય છે, અને એનાથી આપણું સિસ્ટમ બી, બોડી સિસ્ટમ બી બહુ સારી રીતે રહે છે. એટલે ઉપવાસ કરવા બહુ જરૂરી છે અને ધાર્મિક વેમાં બી બહુ સારા છે. અપવાસમાં એવી રીતે હોય કે અમને ખાલી ઉકાળેલું પાણી પીવાનું હોય, અને અત્યારે અમારો રચના પૂજ્ય રચનાભાઈ માસતીજી આદિધણાચાર્યનો ચોમાસો છે, મેં એમની નિશ્રામાં 30 ઉપવાસ કર્યા છે, અને આ પહેલી વખત છે કે મેં આટલા બધા ઉપવાસ કર્યા છે. મારી ડોટર છે, એમને આજે માસ્ક કમળનો તપ કર્યો છે. માસ્ક કમળ એટલે 30 દિવસનો ઉપવાસ હોય, જે ઉપવાસમાં માત્ર ને માત્ર સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી ગરમ પાણી, ઉકાળેલું પાણી ઠંડુ કરીને પણ એ જ પીવાનું, એટલે 30 દિવસ સુધી એમને ઠંડ ગરમ પાણી પીને આ તપ કરેલો છે. એવા અમારા 30 ઉપવાસને માસ્ક કમળ કહેવાય, માસ્ક કમળની તપસ્યા કરેલી. અમારા અમારા ધર્મમાં, જૈન ધર્મમાં ઉપવાસનું મહત્ત્વ એ છે કે શરીરને કષ્ટ આપીને પણ તમે તમારે ભૂખ્યા રહીને પણ આ તપ કરવાથી હજારો તમારા જે પાપ છે ધોવાય છે. એના માટે કરીને પર્યુષણના દિવસોમાં ચોમાસું બેસતે ત્યારથી અમારે આ નાની મોટી ઘણી બધી તપાસ્યાઓ દરેક કરતા હોય છે. માસ્ક કમળનો વિશેષ મહત્ત્વ છે.